કોરોનાના કેર વચ્ચે પણ રાજનીતિની કામગીરી બંધ થઈ નથી ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખને જીતનો જશ્ન હોય કે પછી 8 વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારી હોય, તમામ પક્ષ પોતાની આ કામગીરી ચાલુ રાખી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આવનારા દિવસોમાં આવનાર નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતી અભિનેત્રી કિરણ આચાર્ય પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાની વિવિધ જગ્યાએ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હવે થર્ડ પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીએ પણ જોર પકડ્યું છે. આમ આદમી પાર્ટી લોકોના વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને લઈને લોકો સુધી પહોંચશે તેવી અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. વડોદરા સહિતના જે શહેરો છે ત્યાં આગળ નગરપાલિકા અને મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીમાં વિવિધ જે યુવા વર્ગ છે તે જોડાઈ રહ્યા છે. ખાસ કરીને ગોપાલ ઇટાલિયા બાદ ફરી એકવાર યુવા એવા અને અભિનેત્રી, ગુજરાતી અભિનેત્રી અને હિન્દી ફિલ્મમાં પણ કામ કરેલા અભિનેત્રી કિરણબેન આચાર્ય જોડાયા છે. કિરણબેન, શું કહેવા માગશો? ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં આપ જોડાયા છો, કઈ વિચારધારા સાથે આપ જોડાયા છો? આમ આદમી પાર્ટીથી હું બહુ પ્રભાવિત છું. એમના જે કાર્યો છે, જે આપણે અત્યારે જોઈ જ રહ્યા છે કે દિલ્હી મોડેલ, જે રીતે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, અને હાલમાં જે કોરોનાની પરિસ્થિતિમાં પણ અત્યારે કહેવાય ને કે ખૂબ સરસ સુવિધાઓ, અને અત્યારે એનો જે રેકોર્ડ બ્રેક કરીને દિલ્હી એક કહેવાય ને કે 8મા સ્થાન પર આવી ગયું છે. તો એ બધી વસ્તુને જોઈને મને લાગ્યું કે ના, આ વસ્તુ ગુજરાતમાં પણ થવી જોઈએ, પરિવર્તન આવવું જોઈએ. કેમ કે આપણે ભરોસો કરીને જોઈ લીધો આગળ પણ બીજી પાર્ટીઓનો, તો હવે એક મોકો શું કામ આમ આદમી પાર્ટીને નહીં. અને એના કામોથી પ્રભાવિત થઈને મને બી એમ થયું કે હું આમાં કંઈ સહયોગી થઈ અને કંઈક કરી શકું ગુજરાતની જનતા માટે. અત્યાર સુધી ગુજરાતની જનતાએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, મારી ફિલ્મો જોઈ છે, તો આગળ પણ હું એવું ઈચ્છીશ કે મને આવી જ રીતે સાથ સપોર્ટ આપે અને અમારી સાથે જોડાય, અને ખાસ કરીને બહેનો પણ આમાં જોડાય. ચોક્કસ મહિલાના એવા કેવા પ્રશ્નોને, ખાસ કરીને હવે મહાનગરપાલિકા નગરપાલિકાની પણ ચૂંટણી આવી રહી છે, આમ આદમી પાર્ટી તરીકે આપ લોકો સુધી કઈ રીતે પહોંચશો અને આમ આદમી પાર્ટીની વિચારધારા લોકોને કઈ રીતે સમજાવી શકશો? જો અમે સિમ્પલ ફંડા છે કે કોઈ મોટી મોટી વાતો કરીને અત્યારે નથી. અત્યારે એમની જે કહેવાય ને કે આમ માણસોની જે એ લોકોની ખાસ જરૂરિયાતો, નાની નાનીથી લઈને મોટી જરૂરિયાતોને અમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીને એને સાબિત કરી રહી છે પાર્ટી. તો આગળ પણ અમે રૂબરૂ જઈને બધાને કહેવાય ને કે ઘરે ઘરે જઈને અને જરૂર પડી તો અમે સમજાવીશું એમને અને જાગૃત કરીશું, અને આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ખુદને કહેવાય ને કે શિક્ષિત સ્વસ્થ તો કરીશું, સાથે સાથે આપણે એ આપણા જે કહેવાય ગામ કે દેશને પણ આપણે મજબૂત કરી શકીએ એવી કોશિશ કરીશું અમે. ચોક્કસ તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાયા છે, તેમની એક વિચારધારા સાથે તે જોડાયા છે અને લોકોની હેલ્પ કરવા, લોકોની મદદ કરવા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કેમેરા પર્સન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.